જોરદાર તાળીયા બહુ ઓછા ફિમેલ કોમેડિયન અમદાવાદમાંથી જેને કદાચ અમે પર્સનલી ઓળખતા હોય છે આપણી પાસે એમને કદાચ જરાય નથી, પણ એમાંના એક બહુ સારા કોમેડિયન છે અને બહુ સારા સિનેમેટોગ્રાફર છે અને ઓલવેઝ રેડી ફોર ધ સપોર્ટ. ચલો આપણે ઓપન માઇક જવાનું તો જોડે સપોર્ટ કરતા, સૌથી વધારે તો સપોર્ટ કરતા હોય જયારે અમે પરફોર્મ કરતા હોય ત્યારે ફોટા પાડતી હોય, એટલે આપણને થાય કે થોડી વારી ફોટા મોકલશે. ફોટા આવે બી ખરા, પહેલી ક્વોન્ટિટી 200-300 ની અંદર હોય, તમે નક્કી કરો આમાં તમારે કયો રાખો છો. કારણ કે એટલા બધા સારા ફોટા લેતા હોય, એવું નહીં, બહુ ગજબ એમની ફોટોગ્રાફી છે. અહીંયા બી કદાચ એમના ફોટા પાડ્યા હશે, પછી આપણે પોસ્ટ પર મૂકીશું, તમે જોજો. એકચ્યુઅલી એમાં એવું છે કે મારા પપ્પાએ એવું કીધું હતું કે મોંઘો ફોન અપાય 70,000 નો એપલ કઈ કામ કરીને આવજે, એટલે હવે હું બધા ફોનમાં 300-300 ફોટા નાખું છું. તમે ભરો, હવે મારી હું એટલો 70,000 શું કરવા, તમે ભરો. ઓકે, તો તમે સ્ટેન્ડ અપ કોમેડીની જર્ની વિશે મને કહેશો કે કઈ ના તમે સ્ટેન્ડ અપ કોમેડી કરી, કોઈ માં સ્ટેન્ડ અપ કોમેડી જ કરવી છે, ધીસ ઇઝ ધ પરફેક્ટ પ્લેટફોર્મ. ઓકે, તો એકચ્યુઅલી સ્ટેન્ડ અપ કોમેડીની શરૂઆત બહુ ઇન્સિડેન્ટલી થઈ હતી મારી. હું મુંબઈમાં એક જગ્યાએ બેઠી હતી કેફેમાં, અને એક માણસ આમ આવ્યો, એ એ એ એ સ્લોટ ખાલી કરવું છે, પણ શું કરવું છે, પણ કે આ તો સ્ટેજ પર ચડી જાય ચાલ એવી રીતે, અને મને ખબર નહીં કે શું કરવાનું, એટલે બહુ ખરાબ રીતે બોમ્બ કર્યું હતું એ વખતે. પણ પછી એવું થયું કે અરે યાર આની મજા છે યાર, આ ઉપર જવું પડશે પાછું એવું, એટલે ત્યારથી સ્ટેન્ડ અપ કોમેડીની શરૂઆત કરી. પહેલાં મિનિમમ 20 ઓપન માઇક જેવું તો બહુ જ ખરાબ રીતે બોમ્બ કર્યું. પછી વિચાર આવ્યો કે લખવું પડશે કંઈક, એટલે પછી લખવાનું ચાલુ કર્યું હતું. અને લખતા લખતા પછી એવું થયું કે અરે અરે બહારનું શું કરવા લખવું છે, મારા ઘરમાં જ નંગ ભર્યા છે. એટલે પછી ઘરની નાનકડી સ્ટોરીઝ થી ચાલુ કર્યું સ્ટેજ પર પરફોર્મ કરવાનું, ને ગોડ સેક અહીંયા. પણ એ તો સાચી જ છે, માણસ પહેલા બહાર નજર દોડાવે, ત્યાંથી લખવાનું ચાલુ કરે, ધીરે ધીરે છેલ્લે પછી ઘરમાં જ આવે, અને ઘરના કન્ટેન્ટ વધારે લખાય અને ચાલે બી ખરે અને ખબર હોય પાછું. પણ ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે પણ પરફોર્મ થતા ઘરવાળા ના હોવા જોઈએ. ડેફિનેટલી મેં અત્યાર સુધી 80 ઓપન માઇક કર્યા, એક કે મારા બાપને કે મમ્મીને લઈને નથી આવતી, કારણ કે મારો ટોન એવો નીકળ્યો ને કે અરે મારા બાપા એવું કીધું હતું, એટલે પછી એ કે હું બાપો છું તારું, એમ પપ્પા કહેતા શું જાય છે તારું, પપ્પા કાન દેવાના કર્યા તો બાપા કહે. પપ્પા શબ્દ બી એવો જ છે એકચ્યુઅલી, આમ બાપ કહે તો પેલા બાપને ખરાબ લાગે, લોકો કે આવું બાપ બોલે, પણ પપ્પા બી શબ્દ એવો જ છે. એક લાઈવ એક્ઝામ્પલ કહું છું, આ હકીકત છે, 2017 કે 2018 ની છે, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. હું મારા ફેમિલી સાથે મૂવી જોવા ગયો હતો, ગુજરાતી મૂવી જોવાનું હતું, એ તો મને ખબર છે. મારા પપ્પા મમ્મી હું મારા વાઈફ અને મારો સન, બરાબર, એના પિક્ચર જોવા માટે ગયા. અમે જોવાનું નક્કી કર્યું તો ત્યાં મારા પપ્પાએ પૂછ્યું થિયેટરમાં પીવીઆરમાં પહોંચ્યા ને કે ભાઈ કયું પિક્ચર જોવા છે. મેં કહું પપ્પા તમને નહીં સમજાય, કે ડફોડ આટલો મોટો તને કર્યો મને પિક્ચર નહીં સમજાય, એમ કહે છે. મેં કહું પપ્પા પિક્ચરનું નામ છે, પપ્પા તમને નહીં સમજાય, કે આ સ્પેસિફિક પિક્ચરનું કારણ કંઈક જોવા આવવાનું. મેં કહું નાના હું તો છોક માનવને બતાવવા લાવ્યો છું, મારા સનનું નામ છે, કે એને ખબર પડે પપ્પાને નહીં સમજાય. ભાઈ નક્કી કરતા હતા કયું જોયું કયું, ત્યાં માનવ ત્યાં સામે બીજું બોર્ડ બતાવે, પપ્પા આપણે એ છોડો આ જોઈએ, તો એ પિક્ચર ચાલતું હતું એ જ વખતે થિયેટરમાં, બાપ વેચવાનો છે એ જ ટાઈમે. એટલે મારા પપ્પાએ કીધું જો તમે બે જુઓ છો, મારે નથી જોવું. મેં કહું મારે નહીં. છેલ્લે પેલું આમ શું ડિસ્કશન કરીને કિંગકોસ કર્યું ને, અમે છેલ્લે ત્રીજું જ પિક્ચર જોઈને બહાર આવ્યા. એ પિક્ચરનું નામ હતું તંબુરો. આ 3 પિક્ચર સાથે ચાલતા હતા. જ્યારે મેં પપ્પા સમજાવીને, એટલે મારા પપ્પા પહેલેથી જ કહે ભાઈ મને ખબર પડે જ. અમે લોકોને મારા પપ્પાને એક બહુ જ ગમતી મૂવી છે ચાલ જીવી લઈએ, એમાં પપ્પાની આમ પેલી ઇમ્પોર્ટન્સ બતાડે છે. એનું એક સોંગ છે પેલું પાપા પગલી. હા, મારા પપ્પાને બહુ ગમે, એટલે એક વખત કંઈક આ સોંગ જો કંઈક સમજ, આમાંથી કંઈક શીખ. મેં કીધું એક મેળાની નીચે બીજું સોંગ આવે છે, મારો બાપો બોમ્બ ફોડે, તમે એવા જ કામ કર્યા છે. અને એ સોંગ ની લિરિક્સ છે એક્ચ્યુઅલી કે મારો બાપો બોમ્બ ફોડે તારીમાં ટીકડી ફોડે. અને મેં કીધું આ કોણી માં છે એક્ઝેક્ટલી. બહુ ગજબની વસ્તુ છે. તો આપણે હવે તમારું સ્ટેન્ડ અપ પરફોર્મન્સ એન્જોય કરીશું. સો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. હાય, આઈ એમ ઋત્વા અને આઈ એમ 5'2" નોટ છોટું,
એટલે અહીંથી નીચે ઉતરીને કોઈ ચા ના મંગાવતા મારી પાસે, એ છોટું એ કટે ચલ 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 ચલ, એવું એવું બહુ બધા કરે છે મારી જોડે. મારી હાઈટ, હું હીલ્સ પહેરવાની ચાલુ કરી, મને હીલ્સ બિલકુલ નથી ફાવતી, મને બિલકુલ હીલ્સ ના ફાવે. અને ચાલુ હોય તો પેલા એટલું બધું ગુસ્સો આવે ને કે યાર ઘરે પડતા પડતા તો 3 વાર પગ દુખશે, પણ હીલ્સ બિલકુલ ના ગમે. પણ ચાલુ આમ માથે હાથ રાખીને લોકો ચાલે. મારા પપ્પાની હાઈટ 6'2", મારી મમ્મીની હાઈટ 6, એટલે મને જોઈને પેલા કે આપણે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. મેં કીધું પપ્પા આવું ના કરો યાર. પછી ડીએનએ ટેસ્ટ કરાયો, પણ અને ખાલી એક વસ્તુ પર નહીં યાર, ખાલી એક વસ્તુ પર નહીં, મારે મારી મમ્મીનું બ્લડ ગ્રુપ એ પોઝિટિવ, મારા પપ્પા બી પોઝિટિવ, હું ઓ. એટલે પપ્પા કે ઈધર તું મારી નથી કા તું એની નથી. એટલે મેં કીધું પપ્પા હું હવે પ્રૂફ તમારા બંનેની છું. પણ મારી પાસે બહુ વિયર્ડ ફેમિલી છે, બહુ જ વિયર્ડ ફેમિલી, એટલે બહુ બહુ જ કુલ ફાધર એની. ક્યારેક તો મને એવું થાય કે સાલું હું જ શું કરું એવું, કારણ કે મારા પપ્પા ટિન્ડર પર છે. અને વર્સ વાત શું છે ખબર છે, મમ્મી માટે ખોટું ના લગાડો, એ બંબલ પર છે. અને આવનારા 3-4 વર્ષમાં હું ભારત મેટ્રીમની પર હાલત જોઈને, કારણ કે મને એવું લાગે છે કે મારા પેરેન્ટ્સની ચોઈસ મારા કરતા બેટર છે. મારા પપ્પાએ સૌથી પહેલા નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન લઈને સેક્રેટ ગેમ જોયું. મારા પપ્પા તમને શરમ આવે ને, બધું મારે કરવું જોઈએ. મને કે તારે કરવું જ જોઈએ, પણ તું નથી કરતી એટલે હું કરું. મેં કીધું કે ઓકે પપ્પા હું આવું છું ટિન્ડર પર. હવે જો દર છોકરીને છે ને હંમેશા પોતાના બોયફ્રેન્ડમાં કે હસબન્ડમાં એક પપ્પાની જેવું કોઈ જોઈએ, રાઈટ? પપ્પા જ મેચ થઈ જાય તો હું કરવાનું. મને મને તો સાલું કોઈએ કીધું જ નહીં ને કે પપ્પા પપ્પા પપ્પાએ એન્જલ પ્રિયા નામ રાખ્યું છે એનું, અને ઉંમર 32 વર્ષ. પપ્પા તમને ખબર, તમે 52 ના થવા આવ્યા, એવું કેવું એવું કોણ સમજાવે. પણ મારી મમ્મી બી ઓછી નથી. હમણાં મારા પપ્પાને હાર્ટએટેક આવ્યો, અને બધું પ્રોસીજર પતી ગઈ, અને પછી કાર્ડિયો વાડ્યો અને બધું ઘરે આવી ગયા. અને પપ્પા અમે હું ને પપ્પા બહાર વોક લઈને આવતા હતા ઘરે, તો મારી મમ્મી છે ને પેલો કાર્ડિયો હોય ને હાથનો, એને આમ 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 ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી આમ. એટલે મેં ને પપ્પાએ પૂછ્યું કે આ શું કરે છે, મને કે આમાં મારું નામ નથી. મેં કીધું હવે અહીંયા મનમોહન સિંહ ને નરેન્દ્ર મોદી ચાલવાના છે બરાબર, અને નરેન્દ્ર મોદી મમ્મી બનશે. એટલે પછી એકચ્યુઅલી મનમોહન સિંહ ને નરેન્દ્ર મોદીની જગ્યાએ અર્ણબ ગોસ્વામી ચાલુ થયો હતો, ક્યું નહીં હે મેરા નામ. અને મારા મમ્મી પપ્પા, એટલે મારા મમ્મી પપ્પાને જોઈને મને એવું થાય કે યાર સાલું મેં તો કંઈ કર્યું જ નથી એમ. કારણ કે મારા મમ્મી પપ્પાના લવ મેરેજ હતા, લવ મેરેજ. હવે પ્રોબ્લેમ એ છે કે મારા પપ્પાની ક્રશ હતી મારી મમ્મી. એટલે મારા પપ્પા કે તને ખબર છે હું કોલેજમાં હતો ને, તારી મમ્મીને જો ક્રશને પટાવી લીધી, તે શું કર્યું. મેં પપ્પા હજી તો ક્રશ ગોતવાનો જ બાકી છે, કોણા પર ક્રશ લાવું એ ડિસાઈડ કરી લો, ભાઈ તમને કહું. એટલે કે મૂક તારથી તો કંઈ નહીં થાય એમ. પણ વર્સ પાર્ટ શું છે ખબર છે, મમ્મી પપ્પા ઠીક છે, મારા દાદી રોક કરી જાય. મારા દાદી રોક કરી જાય. એક દિવસ અમે લોકો બધા બેઠા હતા ઘરે શાંતિથી, મેં મારા દાદીને કીધું કે દાદી તમને ખબર છે આજકાલની જનરેશન પીઝા પાસ્તા ખાય ને આવું બધું કરે ને ફેશન મોડલિંગ કરે. મને કે એ તું જે વાત કરે છે ને એ મેં 70 વર્ષ પહેલા જ કરી લીધું હતું. મેં કીધું ત્યારે જીન્સ હતા? મને કે હા, તું જેનેટલ છે? ઓકે. પણ મને મારે બહુ વિયર્ડ ફેમિલી છે. ઇશ્યુ એ છે કે ફેમિલીની અંદર અંદર જ એટલા બધા કામ થતા, કેમ કે હમણાં એવું થયું કે અમે લોકો બધા બેસીને ચર્ચા કરતા હતા કે એક એક કામ છે, આપણે એક મોટું ઘર લેવું છે, મોટું ઘર લેવું છે, મોટું ઘર લેવું છે. 28 મિનિટ ચર્ચા ચાલીને પછી ડિસાઈડ થયું કે આ ઘર સૌથી મોટું છે. અને બહાર જવાની જરૂર બી ના પડી, કારણ કે મમ્મી આવીને કીધું કિચનમાં મારે ફર્નિચર જોઈશે 10 લાખનું. એટલે પપ્પા કે ઘર મોટું છે. ના ના, મોટું જ છે. પણ મારી મમ્મી બહુ અમેઝિંગ છે, અને સ્ટારબક્સની કોફી બહુ ભાવે. મેં કીધું હું હજી સુધી એટલું અફોર્ડ નહીં કરી શકતી, તું સ્ટારબક્સ જઈશ એમ? મને કે હા, તાર બાબા તો કરી શકશે ને. અને છેલ્લે મતલબ મારા પપ્પા મમ્મીને સ્ટારબક્સ લઈ ગયા હમણાં, એમની એનિવર્સરી હતી થોડા દિવસ પહેલા. મારા પપ્પા મમ્મીને સ્ટારબક્સ લઈ ગયા. ઘરે આવ્યા ને તો પપ્પા ટેન્શનમાં હતા,
પપ્પા શું થયું? મને કે લાંબો ખર્ચો થઈ ગયો. મેં કીધું પણ પપ્પા તમે તો સ્ટાર બસ ગયા તો થઈ થઈને કેટલું, 1000 2000? મને કે ના 3 લાખ. મેં કીધું શું લઈને આ તમે સ્ટાર બસ થી? મને કે બાજુમાંથી એક્ટિવા છોડાયું. પણ એનિવર્સરી બહુ ભારી પડી હતી એમના પર. અને મને બી એવું થાય છે, મારી બર્થડે હોય ને, હા છેલ્લી 2 મિનિટ, મારી બર્થડે હોય ને એટલે કેવું કે અમારી ઘરમાં ફેસ્ટિવલ હોય, ઋતવાની બર્થડે એમ. અને રિસન્ટલી હું 18 થઈ, 18, તો મારા પપ્પાએ મને આમાં આશીર્વાદ આપ્યા, જા એટલીસ્ટ એક બોયફ્રેન્ડ લઈને આવજો. મેં કીધું એટલીસ્ટ શું હોય પપ્પા? પણ મેં કીધું ચલો પપ્પાએ આવા આશીર્વાદ આપ્યા, કંઈ નહીં મમ્મી સારા આપશે. હે તો મમ્મી કે જા પણ તો પપ્પા જેવો ના લઈશ. That's been my time. Thank you so much, Rutva Dave.